નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ ગુજરાતથી કેરળ સુધીના દરિયામાં ઓફ શોર ટ્રફ મધ્યપ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી ભારે વરસાદ લાવી શકે તેવી અનેક સિસ્ટમ હાલ કાર્યરત થઈ છે તેના કારણે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી છે જોકે નોંધપાત્ર વરસાદ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારમાં પડી શકે છે હવામાન ખાતાના કહેવા મુજબ તારીખ એક જુલાઈથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ચોમાસું જમાવટ કરશે અને ત્યાં સુધી છૂટા ઝાપટાથી માંડી મધ્યમથી કોઈ જગ્યાએ ભારે વરસાદ પણ ચાલુ રહેશે અરબી સમુદ્રમાં જોવા મળેલા લો પ્રેશરને કારણે પોર્ટ ઓથોરિટી પણ સાબદી બની છે અત્યારે માછીમારીની સિઝન નથી પરંતુ આમ છતાં માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે કારણ કે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રમાં જખોથી ભાવનગર અને ગુજરાતમાં દહેજથી દમણ સુધીના બંદરો પર ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે હવે મિત્રો વાત કરીએ આજે કઈ કઈ જગ્યાએ વરસાદ પડી શકે છે તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખાસ કરીને ભાવનગર સોમનાથ જૂનાગઢ અમરેલી તેમજ રાજકોટ સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં પણ વલસાડ સુરત નવસારી પંચમહાલ ડાંગ તાપી વગેરે જિલ્લાઓમાં હવામાન ખાતાએ વરસાદની આગાહી કરી છે મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ ભરૂચ સહિતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે ત્યારે હાલ વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે હવામાન ખાતાએ પણ વરસાદની આગાહી કરી છે અને દરિયામાં ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે માછીમારોને પણ દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે